માતા ને જેવા જોયા દુશ્મન રાજા ત્યાંથી નમી ગયા નમી ગયા. આંખમાં અમી દુનિયા, જીભમાં અમી દુનિયા ગમી. માતા ને જોતાની સાથે બધા દુશ્મન રાજા ત્યાં જ ઘૂંટણીએ વળી ગયા. સમાચાર રાજાને મળ્યા, વાહ, વગર યુદ્ધે આ માતાએ ગર્ભના પ્રભાવે વિજય મેળવી લીધો. હવે આ બાળકનું જયારે નામ પાડશું ત્યારે શું પાડશું? ઘણા લોકો છે ને અંદર હોય ને ત્યારથી નામ પાડવાના ધખારા શરૂ કરે. એ ઘરની અંદર બે જ નામ ઝઘડતા હતા. હું તો એને સ્વીટું જ પાડવાનું છું, હું એને તો પિન્ટું પાડવાનું છું. બાજુવાળાને જયારે વધારે અવાજ મોટો થયો ને વોલ્યુમ, એટલે બાજુવાળા અંદર આવ્યા, ભાઈ કામ કરો ને તમે બે મારા મારી છોડી દો, બાબલાને જ લઈ આવો, એને પૂછી લે સ્વીટું ગમે છે કે પિન્ટું. એ કે હજી આવ્યો છે જ ક્યાં? આવ્યા પેલા ને મારા મારી. એક ભગવાન કરી શકે, ભગવાનના મા બાપ કરી શકે, એમણે નક્કી કર્યું આવે ત્યારે એનું નામ નમી પાડશું. અને ભગવાનનું નામ શું પાડવામાં આવ્યું? 21માં નમી નામ. બોલો નમી નામ. અને 22માં નેમી, એટલે ચક્ર. નેમી એટલે ચક્ર, પૈડું, વ્હીલ. અને એની પણ ધાર, ચક્રની ધાર હોય ને, પૈડાની ધાર. તો માતા શિવા દેવીએ ગર્ભની અંદર જયારે પ્રભુ હતા ત્યારે રત્નની, એ પણ કયું? રિષ્ટ રત્ન. રિષ્ટ નામનું એક રત્ન આવે છે. આ રત્નની ચક્ર એની ધારા જોઈતી. એ જોયું ત્યારથી એમણે પિતાને કહી રાખ્યું હતું, મારે આ બાળકનું નામ નેમી રાખવું છે, બીજું નામ અરિષ્ટ નેમી. રિષ્ટ શબ્દ અમંગળવાચી છે, માટે એની આગળ શું ઉમેરી દેવાનું? અ, એટલે શું નામ પડ્યું? અરિષ્ટ. એટલે આખું નામ શું પડ્યું? અરિષ્ટ નેમી. પણ આપણે શોર્ટકટના જમાનાના છીએ એટલે આપણે નામ શું રાખ્યું? ભગવાનની માતાએ રિષ્ટ રત્નની નેમી એટલે ચક્રની ધાર જોઈતી, એના પરથી પ્રભુનું નામ પડ્યું રિષ્ટ નેમી, અરિષ્ટ નેમી. માટે આ પ્રભુનું નામ શોર્ટમાં શું પાડવામાં આવ્યું? નેમીનાથ. બોલો નેમીનાથ ભગવાન. બે ભગવાન બાકી રહેશ, એક પાર્શ્વનાથ. સૌના ગમતા, સૌના પ્યારા, મારા વાલા, જ્યાં જુઓ ત્યાં. આપણે પાર્શ્વનાથ ની જરા સરસ ભક્તિ કરવી છે. મારે પેલા છ પરિવાર, અક્ષયભાઈ છ પરિવાર નામ આપી દો. ટંખેશ્વર પાર્શ્વનાથ ની મૂર્તિ આબે હુબ હોય એવી આ પ્રતિમા 51 ઇંચની. આજ સુધીમાં હજારો લોકોએ આ પરમાત્માની ભક્તિ કરી છે, ત્યાં લાખો કરોડો એ કરી છે, આની પણ હજારો એ કરી છે. પુનામાં સોમવાર પેઠ છે, ત્યાં ભગવાન નું જીનાલય છે, એના ભોયરામાં જે શંખેશ્વર છે એની આબેહૂબ આ પ્રતિકૃતિ છે. આજથી 12 વર્ષ પહેલા ગચ્છાધિપતિએ પ્રતિષ્ઠા કરી, ત્યારથી આ ભગવાનની પ્રતિકૃતિ અમારી સાથે છે. જે જે સંઘમાં ગયા સૌ પાગલ થયા ભગવાન પાર્શ્વનાથ. માતાની કુક્ષીમાં જયારે આવ્યા છે, જો જે પાર્શ્વનાથના તમે ભક્ત છો, પાગલ છો, એ પાર્શ્વનાથનું નામ પાર્શ્વ કેમ પડ્યું એની નથી ખબર. ભગવાન પાર્શ્વનાથ જયારે માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે એક દિવસ રાત્રિના સમયમાં માતા સૂતા છે, અંધારું છે. શયનખંડમાં એક બાજુ વામા છે ને બીજી બાજુ અશ્વસેન રાજા સૂતા છે, અને સામેથી સર્પ આવી રહ્યો છે. જેવો સર્પ નજીક આવ્યો ગર્ભના પ્રભાવે માતાની આંખ ખુલી ગઈ. કાળો ભમર નાગ એમની નજર સામે આવી. આજની વામા માતાની આંખ ખુલે અને સામે આવી જાય તો શું થાય? હે ઓય માં, જેવો સાપ સામે આવ્યો અને કમાલ. એક તો સ્ત્રી હોય, ભીરું હોય, માતા બામાને જરાય ડર ન લાગ્યો. આને તો એટલે ટ્રાફિક પોલીસ વાળો ગાડીને કે ને, આને તો, આને તો આગળ, આને તો આગળ, આને તો આવા નજીક આવ્યો. ત્યાં વામાની નજર પડી અશ્વસેન રાજા જે સૂતા હતા, તો સૈયામાંથી એમનો હાથ બહાર ગયો. હવે બરાબર એ જ લાઈન ઉપરથી સર્પ આગળ વધવાનો છે. એટલે માતાને થયું કે ક્યાંક
આ સર્પ અશ્વસેન રાજાના હાથ પર ચડે, આંખ ખુલે, નજર પડે અને કંઈક હેપતાય ન જાય એટલે એમણે સૂતેલા અશ્વસેન રાજાના હાથને પોતાના હાથથી ઢંઢોળ્યા. તમે ઉઠો. આ બેનો અમને કહે છે કે મહારાજ સાહેબ છેલ્લે પાણી નાખીએ ને ત્યારે ઉઠે છે. રવિવારનો દિવસ હોય ને મહારાજ સાહેબે આવો સરસ કાર્યક્રમ રાખ્યો હોય અને અમે એમ કહીએ કે ચલો અમારે જવું છે, તમે જલ્દી તૈયાર થાવ, તમે નહીં નીકળો ત્યાં સુધી અમારાથી બધું જ પરવારીને અમારે નીકળવાનું. હરામ છે કે મહારાજ સાહેબ ઉઠે છેલ્લે અમારે કેવું પડે, હવે હું પાણી નાખું છું, ઉભા થાવ છો કે નથી.